एवरीवन, આજે આપણે બનાવીશું પતરવેલિયા એટલે કે અળવીના પાનમાંથી બનતા પાત્રા। તો ચાલો શરૂ કરીએ બનાવવાનું। પાત્રા બનાવવા માટે મેં અહીંયા 10 થી 12 અળવીના પાન લીધા છે। મેં અહીંયા મોટી સાઈઝના પાન લીધા છે। જો તમે નાની સાઈઝના પાન લેતા હો તો તમારે થોડા વધારે પાન લેવા પડશે। तो आ अळवीना पान ने मैं सारी रीते धोई ने कोरा करी लीधा छे। आ अळवीना पान में पाछळनी साइड जे कचरो होय ते बधो आपणे साफ करी लेवानो छे। हवे पाननी पाछळनी बाजू जे नस छे ते आपणे कापी लेवानी छे। तो छरीनी मदद थी जे जाड़ी नसो देखाय छे तेने आपणे आ रीते कट करी लेवानी छे। तो बदाज पाननी नसो आ रीते तमारे कट करी लेवानी छे। हवे पान उपर लगावानु मिश्रण बनावी लईशु। तो तेना माटे मैं अहीं बे मोटी वाटकी चणानो लोट लीधो छे। हवे अंदर स्वाद प्रमाणे मीठू, अर्धी चमची हळदर, अर्धी चमची लाल मरचू पाउडर, बे त्रण वाटेला लीला मरचा, त्रण चमची गोळनुं पाणी। मैं अहीं गोळने पलाळी राखेलो तो ते पाणी उमेरी दईशुं। एक आखा लींबूनो रस, एक चमची सफेद तल अने बे चपटी खावानो सोडा उमेरी दईशुं। हवे थोड़ू थोड़ू पाणी उमेरता जईने पेस्ट बनावी लईशुं। तो तमारे आ रीतनी पेस्ट बनावी लेवानी छे। पान उपर लगावा माटेनी पेस्ट वधारे पातळी ना थई जाय ते वातनुं खास ध्यान राखवुं। हवे आ पेस्ट ने आपणे पाननी पाछळनी बाजू लगावी दईशुं। जे आ पाननी नसो होय ते भागे आपणे आ रीते पेस्ट लगावी लेवानी छे। હવે આપણે બીજું પાન લઈ લઈશું અને તે પાનને આપણે ઊંધી દિશામાં મૂકીશું અને તેની ઉપર પણ બરાબર પેસ્ટ લગાવી દઈશું। હવે ત્રીજું પાન પણ આપણે ઊંધી દિશામાં લઈને તેની ઉપર પણ પેસ્ટ લગાવી દઈશું। તો મેં અહીંયા મોટી સાઈઝના પાન લીધા છે એટલે મેં ત્રણ પાન ઉપર પેસ્ટ લગાવી છે। તમારી જોડે જો નાના પાન હોય તો તમે 5-6 પાનને ભેગા કરી શકો છો। હવે આ પાનની બધી બાજુની સાઈડ આપણે ફોલ્ડ કરીને તેની ઉપર પેસ્ટ લગાવી દઈશું। તો અહીંયા મેં ચારે બાજુથી કિનારી ફોલ્ડ કરી લીધી છે અને પેસ્ટ પણ લગાવી દીધી છે। હવે આનો આપણે ટાઈટ રોલ વાળી લઈશું। હવે છેલ્લે આપણે થોડીક પેસ્ટ લગાવી દઈશું જેથી રોલ ખુલી ના જાય। તો બધા જ પાનના રોલ આ રીતે તૈયાર કરી લેવાના છે। હવે પતરવેલિયાને બાફવા માટે મેં અહીંયા ઇડલીનું કુકર લીધું છે। આ કુકરમાં પાણી ઉમેરીને મેં પ્રી હીટ કરીને તૈયાર રાખ્યું છે। તો ઉપરથી થોડું તેલ લગાવી લઈશું જેથી પાન ચોટી ના જાય। અને હવે આ બધા જ રોલ આપણે એની અંદર સેટ કરીને મૂકી દઈશું। હવે ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને 25-30 મિનિટ સુધી થવા દઈશું। તો લગભગ 25 મિનિટ થઈ ગઈ છે તો ચપ્પાની મદદથી ચેક કરી લઈશું। ચપ્પા ઉપર થોડો લોટ ચોટે છે, મીન્સ કે પતરવેલિયા બરાબર ચડ્યા નથી। તો થોડીક વાર ફરીથી આપણે તેને સ્ટીમ કરી લઈશું। 10-1 મિનિટ થઈ ગઈ છે તો આપણે પતરવેલિયાને ચેક કરી લઈશું। હવે ચપ્પા ઉપર લોટ ચોટતો નથી, મીન્સ કે પતરવેલિયા બરાબર સ્ટીમ થઈ ગયા છે। તો કુકર થોડું ઠંડુ પડે એટલે આપણે પતરવેલિયાને ધીમે રહીને કાઢી લેવાના છે। આ રોલ બરાબર ઠંડા થઈ જાય પછી આપણે તેને હળવા હાથે કટ કરી લેવાના છે। તો બધા જ રોલને આપણે આ રીતે એક સરખી સાઈઝમાં કટ કરી લઈશું।
હવે આ પતરવેલિયાને વઘારવા માટે મેં એક કઢાઈમાં 5-6 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી તલ ઉમેરી દઈશું અને હવે બધા જ કટ કરેલા પીસ અંદર ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લેવાના છે। તમારે આ પતરવેલિયાને એકદમ હળવા હાથે મિક્સ કરવાના છે, નહીતર પતરવેલિયા ખુલી જશે। એક વાર મિક્સ થઈ જાય પછી તમારે કઢાઈને બંને હાથેથી પકડીને ઉછાળીને મિક્સ કરવાના છે। પતરવેલિયાને ચટપટા બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી દળેલી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે। આ સમયે તમને જો મીઠું અને મરચું ઓછું લાગતું હોય તો તમે તે પણ ઉપરથી ઉમેરી શકો છો। બધું જ હળવે હાથેથી મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું। તમને જો થોડા વધારે શેકેલા પતરવેલિયા ભાવતા હોય તો તમે થોડી વધારે વાર માટે તેને શેકી શકો છો। તો મેં અહીંયા પતરવેલિયાને થોડા આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેક્યા છે। તો ગરમા ગરમ સુપર ટેસ્ટી પતરવેલિયા બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય જરૂરથી કરજો। મારી આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં। મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે ઓલ બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે। ફરીથી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।